નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની ચાલી રહેલી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર અનિલ પરમારે જેને હોબાળો મચાવતા મામલો ગરમાવ્યો હતો. ચૂંટણીમાં આચારસંહિતાના ઉલ્લંઘનની વાત મૂકી અને શહેરવાડી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અનિલ પરમાર દ્વારા ગતરોજ કાર્યકરોની ટીમ સાથે ગુરુકુલ વિદ્યાલય પરિસરમાં ઘૂસી ગયા હતા, જ્યાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની બેઠક ચાલી રહી હતી. સમિતિના અધ્યક્ષ મીનાબા પરમાર પણ અહીં હાજર હતા અને ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા શિક્ષકોને બેલેટ પેપર મતદાન અંગે માહિતી આપવામાં આવી રહી હતી. ટોળા સાથે ધસી આવેલા કોંગ્રેસના ઉમેદવાર અનિલ પરમારે બૂમરાણ મચાવતા એક તબક્કે મામલો ગરમાઈ ગયો હતો, જ્યારે કાર્યકરોએ ખુરશીઓ ઉછાળવાનું શરૂ કરતા શિક્ષિકાઓ ગભરાઈ ગઈ હતી. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ મોબાઈલ પર શિક્ષિકાઓનો વિડીયો શૂટિંગ શરૂ કરી દેતા શિક્ષિકાઓને મોડા સંતાડી ત્યાંથી નીકળી જવાનું યોગ્ય સમજ્યું હતું. વારંવાર અનિલ પરમાર દ્વારા શિક્ષિકાઓ મોડા નહીં સંતાડવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો અને વિડીયો ઉતારવામાં આવી રહ્યો હતો, જ્યારે સમગ્ર ઘટનામાં અનિલ પરમારે આરોપ મૂક્યો હતો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ દ્વારા શિક્ષકોને ભાજપ તરફી મતદાન કરવા માટે કડક સૂચના આપવામાં આવી રહી છે. પણ આ મામલે નોડલ ઓફિસરને ફરિયાદ કરવાને બદલે જાતે જ કાર્યવાહી કરવા માટે અનિલ પરમાર કાર્યકરો સાથે ગુરુકુલ વિદ્યાલયમાં ધસી આવતા મામલો ગરમાયો હતો.